हेलो, गुड मॉर्निंग। धोरण 10 विषय गुजराती पाठ 6 वायरल इन्फेक्शन जे गुणवत् शाह लिखित छे तेमनो जन्म छे 12/3/1937। गुणवत् भूणलाल शाह नु वतन सूरत जिल्ला नु राधेर छे। तेमने वडोदरा नी महाराजा सयाजीराव यूनिवर्सिटी अमेरिका मिशिगन यूनिवर्सिटी अने दक्षिण गुजरात यूनिवर्सिटी में अध्यापक तरीके सेवाओ आपेली छे। कार्डियोग्राम रणतो लीलाछम वगड़ानी तरस टोकानी विचारों वृंदावन में तेमना नोंधपात्र निबंध संग्रहो छे। बिल्लो टिल्लो टच अने जात भणीनी जात्रा तेमनी आत्मकथा छे। गांधी ना चश्मा रामायण मानवतानु महाकाव्य अने महाभारत मानव स्वभावनु महाकाव्य तेमना व्यक्ति विचार चिंतनना ग्रंथो छे। तेमणे रणजीत राम सुवर्णचंद्रक तथा दर्शक एवोर्ड अने गुजरात साहित्य अकादमी गांधीनगर द्वारा साहित्य रत्न एवोर्ड मळ्यो छे। भारत सरकारना पद्मश्री पुरस्कारथी पण तेओ सम्मानित थया छे। हवे पाठને આપણે જોઈ લઈએ। એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરે ને સજા કરતા। સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરી કે જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય। બટાર્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમત કરી છે। કાર ખોટવાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટવાય તેની વાત બીજાઓ આગળ ગૌરવ ઉપર કરે છે। માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે। ભણેલા લોકો પણ ખાવા પીવાની અને અભણની માફક વર્તે છે। ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેય દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે। વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે। ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનનો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂની ભંગ છે। હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે। શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે। હૃદયરોગના હુમલા વખતે માણસને પરસેવો વછૂટી જાય છે। જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો તેના શરીરે પોતાના માલિકને કરેલો એક કુર કટાક્ષ ગણાય। રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાડુંપણું કહેવામાં આવે છે। આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી। હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી પડે રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય। માણસ ન છૂટકે ડોક્ટર પાસે જાય તો એમાં ખોટું નથી। ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસે નિયમિતપણે ડોક્ટર પાસે જઈને લોહી કાર્ડિયોગ્રામ અને બીજી બાબતની ચકાસણી કરાવી લેવી જોઈએ। પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સૂચનો ડોક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ। દાંતના ડોક્ટર પાસે કોઈ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ। રોગની જાળવણી માટે એ આરોગ્યની આ પ્રશ્ન ડોક્ટરોની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે। ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે। અનાથાશ્રમો બાળકો અને ઘરડાઘરોમાં પણ સંખ્યા વધે છે, કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી। સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી। ડોક્ટર અને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ બે શબ્દો અચૂક પડે છે, વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનાર સરનામા વગરનું વીપી પાર્સલ। ડોક્ટરે કંઈ જ ન સમજાયું ત્યારે બે શબ્દ એની મદદે આવે છે, ડોક્ટર એમાં કોઈ જ વાંક નથી। દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ, જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળી સમજી રહેતા હોય ત્યાં હોસ્પિટલમાં પણ ગંદકી હોવાની, સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે। સ્વચ્છ હોસ્પિટલોમાં લીલા પાટિયા પર સુંદર લખાણ અવતરણ હોય છે કે જેમાં થોડા દિવસે બદલાતું રહે છે। ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ જે જાજી જોવા મળતી નથી। ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી, ગંદકી આવા સ્વીકારે દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે। ગંદકીનો ભારે ખલેલ પાડનારા ભારતીયના સૌ પ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા। ગરીબી અને ગંદકી વચ્ચે ના બહેનપણાને કારણે આપણા હોસ્પિટલમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે। વેદ ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અપણ છે।
આપણે ત્યાં રોગ નિયમ અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજીની માંદગી લગભગ અપરાધ ગણાતો પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. બાકીનો પાઠ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.